મારો ટોપિક છે બ્રાઉઝર. તો બ્રાઉઝર તો વિદ્યાર્થી મિત્રો આપણે બ્રાઉઝરથી તો બધા પ્રચલિત છે. રોજિંદ આપણે બરોજના કામમાં રોજબરોજના કામમાં બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અત્યારે જ આપણે ફીડબેક ભરવાના છે તો એમાં ગૂગલ ક્રોમ એ એક પ્રકારનું બ્રાઉઝર છે. તો બ્રાઉઝરની સ્થાપના ઈસવીસન 1990માં થઈ હતી અને એની સામાન્ય ભાષામાં આપણે એની વ્યાખ્યા જોઈએ તો ઇન્ટરનેટના જોડાણ દ્વારા ઈચ્છિત માહિતી મેળવવા માટે કોઈ ચોક્કસ એપ અથવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તેને બ્રાઉઝર કહે છે. તો બ્રાઉઝર એક પ્રકારનું સોફ્ટવેર છે અને તેના કેટલાક પ્રચલિત બ્રાઉઝર તો મોઝિલા ફાયરફોક્સ એ વિશ્વમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેની સ્થાપના 2002માં થઈ હતી. અને મોઝિલા ફાયરફોક્સ છે એમાં સ્ક્રીનશોટ ઝડપથી લેવામાં આવે છે. પછી ઓપેરા એની સ્થાપના 1995માં થઈ હતી અને ઓપેરા એ વાયરસથી મુક્ત છે. પછી ગૂગલ ક્રોમ, તો ગૂગલ ક્રોમથી તો આપણે બધા પ્રચલિત છે. તે 2008માં અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે અને તે ઊંચું કનેક્શન છે અને ઝડપથી કોઈ પણ સર્ચ કરીએ છે તો ઝડપથી માહિતી મળી શકે છે. પછી એપલ સફારી તો એ પહેલાં પ્રચલિત હતું, અત્યારે એટલું વિકસિત નથી. અને માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર, તો માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર છે એ બધાના કોમ્પ્યુટરમાં પહેલેથી જ ડાઉનલોડ કરેલું હોય છે. બ્રાઉઝરનો ઉપયોગ જોઈએ તો વેબસાઇટ આધારિત માહિતી પ્રાપ્ત કરી શકાય છે, વિવિધ એપ્સનો ઉપયોગ કરી શકાય છે. આપણે કોઈ કાવ્ય હોય કે કંઈ સમજ ના પડતી હોય તે સર્ચ કરી અને આપણે વિડીયો દ્વારા ઓડિયો દ્વારા એની સમજ મેળવી શકીએ છીએ. એમ કે ઓનલાઈન ગેમ, મ્યુઝિક, મેપ, રીડિંગ, વિડીયો, ઓડિયો સાંભળી તેમજ જોઈ શકાય છે. પછી કોઈ ફાઇલ અપલોડ કરી શકાય છે. તો આ છે બ્રાઉઝરના ઉપયોગ. થેન્ક યુ.